સુરત કડોદરા રોડના આંત્રોલી ગામ ખાતે સંજયભાઈ સોલંકી એન્ડ મિત્ર મંડળ સંચાલિત માહિયાવંશી અશ્વેતા ગ્રુપ દ્વારા સંકલ્પ દિનની ઉજવણી અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પલસાણા તાલુકાના આંત્રોલી ગામના માહિયાવંશી મહોલ્લો સાઈનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માહિયાવંશી સમાજના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે માહિયાવંશી સમાજના વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવે તે માટે તેઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને માહિયાવંશી અશ્મિતા ગ્રુપ તથા સંજયભાઈ સોલંકી એન્ડ મિત્ર મંડળના ભાઈઓએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. મારું નામ યશ્વી તુષારભાઈ સોલંકી છે. ક્યાંથી આવે છે બેટા? અંત્રોલીથી. આજરોજ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, કઈ રીતનો લીધો હતો? મને ખૂબ જ આવડ છે કે હું અંત્રોલી ગામમાં જઈને બાબા સાહેબનો બહુ જ મજાનો કાર્યક્રમ થયો છે. મને કાર્યક્રમ આવ્યો બહુ જ ગમ્યો છે. હું બાબા સાહેબ ઉપર બોલી હતી, જે એમનો જીવનચરિત્ર બહુ જ મસ્ત લાગી રહ્યું છે કે બાબા સાહેબ આપણને દલિતોનું સારું કર્યું ને તે ભણીને ખૂબ જ ભણીને એ કર્યું. મારું નામ રમેશભાઈ પરમાર, ગાંગપુર. આજરોજ અમે અમારા મસીહા ડૉક્ટર બાબા સાહેબના સંકલ્પ નિમિત્તે આજે અમે અમારા પલસાણા તાલુકાના વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે. અમે શ્રી પલસાણા તાલુકા માયાવંશી સમાજના માજી પ્રમુખ શ્રી સંજયભાઈ સોલંકી અને મિત્ર મંડળ થકી સંચાલિત અસ્મિતા ગ્રુપના આયોજન કરીને અમારા સમાજના વિદ્યાર્થીઓને આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે તથા ઉચ્ચ અભ્યાસ અર્થે એમને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે એક શિબિરનું આયોજન કરેલું હતું, જેમાં લગભગ 200 વિદ્યાર્થીઓને કીટ આપવામાં આવી અને એમને ઉચ્ચ અભ્યાસ અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ આયોજન કરવાનો અમારો હેતુ અમારા સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ અર્થે માર્ગદર્શન મળી રહે, અમારો સમાજ સંગઠિત બને અને અમારો સમાજ અમારા મસીહા અમારા મહાપુરુષો અમારા મહાત્મા વિશે જાણે સમજે એમના ઉપદેશો પાલન કરે એવી અમારી ભગીરથ ભાવનાથી અમે આ આયોજન કરેલું છે. આ આયોજનમાં 63 વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધી છે તથા એમ કહેવાય કે પલસાણા તાલુકાનો સમગ્ર માહિયાવંશી સમાજ ઉપસ્થિત થઈ અમારા પોતાના મસીહા ડૉક્ટર બાબા સાહેબની જય જયકાર કરેલ છે. અમે અસ્મિતા ગ્રુપ તરફથી 14 એપ્રિલ તથા 6 ડિસેમ્બર નિર્વાણ દિવસ તથા સંકલ્પ દિવસ ઉજવવાનું આજે સંકલ્પ દિવસે અમે અહીંયા પ્રણ લઈએ છીએ.